સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જગદીશનગર સોસાયટીમાં ડ્રેનેજની લાઇનનું ગંદુ પાણી બોરિંગની લાઇનમાં ભળી જતા 30 જેટલા કોલેરાના દર્દી સોસાયટીમાં નોંધાયા હતા. સ્વિમર હોસ્પિટલમાં તમામને સારવાર આપવામાં આવતા પાલિકાને ઘટનાની જાણ થઈ હતી. પાલિકા દ્વારા તાત્કાલિક જ કામગીરી દાખવી ઘરે ઘરે જઈ સર્વે હાથ ધરાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોસાયટીમાં કોલેરાએ માથું ઉચક્યું છે. છેલ્લા 8 દિવસથી સોસાયટીમાં ડ્રેનેજની લાઇન લીકેજ થતાં પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી ભળી ગયું હતું, જેને લઈ લોકો બીમાર પડ્યા હતા. 1-2 એમ સોસાયટીમાં લગભગ ઘર દીઠ ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા હતા. સુરતમાં પાલિકા સંચાલિત સ્વિમર હોસ્પિટલમાં 1-1 એમ જગદીશનગર સોસાયટીના રહીશો એડમિટ થતાં તાત્કાલિક અધિકારીઓ દોડતા થયા હતા. અત્યાર સુધીમાં 30થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને સ્થાનિકોના મત મુજબ આંકડો મોટો છે, પરંતુ અમુક લોકો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ રહ્યા છે, જેથી સરકારીમાં તેમની ગણતરી થઈ શકી નથી. આમ કોલેરાના કેસ વધતા તંત્ર દ્વારા તાત્કાલિક મોબાઈલ મેડિકલ વાન મોકલી આપવામાં આવી હતી, જેમાં ડોક્ટરની ટીમ સાથે દવાના હાજર સ્ટોક સાથે તમામને ચેક કરવામાં આવી રહ્યા છે. પાલિકાના અધિકારીઓ તાત્કાલિક કામે લાગ્યા હતા અને ડ્રેનેજ લાઇન રિપેરિંગ કરી સોસાયટીમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. હાલ પાલિકાના કર્મચારીઓ ઘરે ઘરે જઈ સર્વે કરી રહ્યા છે. હાલ તમામ લોકોની હાલત સ્થિર છે. ઘનશ્યામભાઈ છે, મારું જગદીશનગર મારું મકાન આવેલું છે કે ભાઈ આ અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું પાણી લોકઅપ થતાં બોરિંગમાં ભળી ગયું છે, કે એના હિસાબે બોરિંગમાં ભળીને એમાં ઝાડા ઉલટી બધાને લોકોને થઈ ગઈ છે. તો અમારી એ માંગ છે કે ભાઈ આ ડ્રેનેજ લાઇન છે ફરીથી બનાવે, હલકી ગુણવત્તા કક્ષાનું ડ્રેનેજ લાઇન કરેલી છે, એના હિસાબે બોરિંગમાં પાણી આવ્યું. તો હવે અમારી એ બધા સ્થાનિક લોકોને એવી માંગ છે કે ફરીથી આ ડ્રેનેજ લાઇન બનાવે એવી અમારી માંગ છે. કોલેરાના કેસ એવા છે કે 25-40 કેસ આવેલા છે, એમાંથી 15 જણા હોસ્પિટલમાં એડમિટ છે, બાકીના સ્થાનિક ડૉક્ટર પાસે સારવાર લીધેલી છે. એસએમસી તરફથી પછી આ લોકો આવેલા કે કેસ વધ્યા પછી. શરૂઆતમાં તો માનો કે 15 જણા તો ઓલરેડી એસએમસીમાં દાખલ હતા સિમિયર હોસ્પિટલમાં, કે પછી આ લોકોને જાણ થઈ અને પછી તાબડતોડ આ લોકો આવીને કામગીરી ચાલુ કરી દીધી. હવે આ તો લોકો તપાસ કરે છે, એમાંથી આજે પણ 2 કેસ આવેલા છે. માંગ તો સ્થાનિક લોકોને એવી છે કે ભાઈ ડ્રેનેજ લાઇન વ્યવસ્થિત રિપેર કરે અથવા નવી નાખી દે, એવી લોકોની માંગ છે. મહેશ ઝાલાવાડિયા, જગદીશનગર સોસાયટી છે, એમાં ડ્રેનેજ લાઇન બોરિંગમાં ભળી ગયેલી છે, એ સમસ્યા છે. ઝાડા ઉલટીના કેસો આવેલા છે. અમારી માંગ છે જે આ 6 મહિના પહેલાં ડ્રેનેજ લાઇન જે નાખેલી છે ઊંડાણપૂર્વક નાખેલી છે, એના કારણે પાણી સોકઅપ થાય છે અને હલકી કક્ષાનું બધી મટીરિયલ વાપરેલું છે. અમે 3 વાર પાછું મોકલાયું હતું તો હલકી કક્ષાનું જે એને મટીરિયલ વાપરેલું છે એને લીધે આ લીકેજ થાય છે, એમાં ડારમાં પાણી ભળી જાય છે બોરિંગમાં. બધા થઈને ટોટલ 100 ઉપર થઈ ગયેલા છે, પણ અડધાએ પ્રાઇવેટમાં લીધી એટલે આંકડો 100 અંદર બતાવે છે. એસએમસીમાં 100 બહુ નથી ગયેલા. સિમીમીરમાં અત્યારે પાલિકાની કામગીરી સારી છે, પણ આવીને આવી રહી તો. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.